મિત્રો નમસ્કાર, આપ જાણો છો તે રીતે અત્યારે હાલ કોરોના વાયરસ નામની મહામારી જે ચાલી રહી છે તેના અનુસંધાને અત્યારે હાલ ટીચિંગની અંદર કોલેજોમાં વેકેશન છે, તમારી પરીક્ષાઓ લેવાઈ નથી, બની શકે કે તમને પણ તકલીફ પડી શકે, તો એના અનુસંધાને તમને થોડું માર્ગદર્શન આપવાનો પ્રયત્ન હું કરું છું. આપણા જે બીકોમ સેમ સિક્સના અભ્યાસક્રમની અંદર એક પ્રકરણ છે મૂડી બજેટ. મૂડી બજેટની અંદર આપણે કોલેજની અંદર ઘણા બધા એક્ઝામ્પલો જોઈ ગયા છે, તેમ છતાં આપણે થોડું રિવિઝન કરવાનો પ્રયત્ન કરીએ. બની શકે તમે પણ થોડું ભૂલી ગયા હોય આવા મહામારીના ટેન્શનની અંદર, તો આજે આપણે થોડું તાજું કરવાનો પ્રયત્ન કરીશું. કઈ કઈ પદ્ધતિનો સમાવેશ થાય છે તો એની અંદર મુખ્ય પાંચ પદ્ધતિઓ છે. પરતાપ સમય પદ્ધતિ, રોકાણ પર વળતરદરની પદ્ધતિ, જેની અંદર બે પદ્ધતિ છે, એક મૂળ રોકાણ પર અને એક સરેરાશ રોકાણ ઉપર. ચોખ્ખા વર્તમાન મૂલ્યની પદ્ધતિ અને નફાકારકતાનો અંક. તો આમ આ પાંચ પદ્ધતિનો સમાવેશ થાય છે. તો આજે આપણે મૂડી બજેટના એક દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ. સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 5, અંકુર લિમિટેડ. થોડી કન્ફ્યુઝન તમને હોઈ શકે, જેની અંદર શું છે તો 1,80,000નું મૂડીરોકાણ આપેલું છે અને એની અંદર તમને કરવેરા પહેલાંની પરંતુ ઘસારા બાદની અંદાજિત વાર્ષિક આવક તમને આપવામાં આવેલી છે. તો એની અંદર ઘસારા બાદની વાર્ષિક આવક આ પ્રમાણે છે. પ્રથમ વર્ષે 90,000, બીજા વર્ષે 72,000, ત્રીજા વર્ષે 54,000 અને ચોથા વર્ષે 36,000. તો આ જે આવક છે એ ઘસારા બાદની છે. તો આપણે દાખલો ગણવાનો પ્રયત્ન કેવી રીતે કરીએ છીએ, કેવી રીતે આપણે દાખલો ગણીએ છીએ, તો સૌ પ્રથમ આપણે ઘસારો ગણીશું. અહીં તમને ઘસારાની રકમ આપી નથી, પણ ઘસારાની જે બાકી છે એ ઘટતી જતી બાકીની પદ્ધતિએ 20% લેખે ઘસારો ગણવાનો છે. તો આપણે સૌ પ્રથમ આ ચારે વર્ષનો ઘસારો કેટલો થશે તો એની આપણે એ ગણતરી કરીશું. તો પ્રથમ વર્ષે ઘસારાની રકમ કેટલી થશે? તો મૂડીરોકાણ 1,80,000 છે, એના 20% લેખે ઘસારો, તો 36,000 રૂપિયા ઘસારો એ પ્રથમ વર્ષનો ઘસારો આવશે, જે આપણે 1,80,000 છે એમાંથી બાદ કરીશું. એટલે કે ઘસારા બાદની બાકી પછી વધશે 1,44,000. બીજા વર્ષનો ઘસારો કેટલો આવશે? તો 1,44,000 ઘસારા બાદની જે બાકી હતી એના 20%, 28,800. ત્યારબાદની ઘસારા બાદની કિંમત આવશે 1,15,200. ત્રીજા વર્ષે ઘસારો એના 20%, તો 23,040. ઘસારા બાદની બાકી આવશે 92,160. તો ચોથા વર્ષે ઘસારો કેટલો? તો 92,160ના 20% 18,432. તો આમ ચારે વર્ષનો ઘસારો આ પ્રમાણે થશે. પ્રથમ વર્ષે 36,000, બીજા વર્ષે 28,800, ત્રીજા વર્ષે 23,040 અને ચોથા વર્ષે 18,452. હવે આપણે દાખલો કેવી રીતે ગણીશું? તો દાખલા ગણવા માટેના આપણે સૌ પ્રથમ એના કોલમ પાડી દઈશું. તો કેટલા કોલમ પાડીશું? તો ટોટલ 8 કોલમ પડશે. પ્રથમ કોલમ વર્ષ, બીજું કોલમ ઘસારા બાદનો રોકડ પ્રવાહ, ત્રીજું કોલમ કરવેરાનો દર, જે તમને દાખલાની અંદર 40% આપેલો છે, ખાસ ધ્યાનમાં રાખજો, કરવેરાનો દર 40% છે. ત્યારબાદ કરવેરા બાદનો નફો વત્તા ઘસારો જે આવશે તે ચોખ્ખો રોકડ પ્રવાહ આવશે. ત્યારબાદ વટાવ અવયવ્યય ગુણી દઈશું અને જે આવશે તે છેલ્લે ચોખ્ખું વર્તમાન મૂલ્ય. એટલે 8 કોલમ આ રીતે પડશે. તો ચાલો આપણે પહેલા વર્ષથી શરૂઆત કરીશું. પ્રથમ વર્ષનો રોકડ પ્રવાહ છે ઘસારા બાદનો
90,000 એમાંથી 40% લે કે કરવેરા બાદ કરીશું તો 9,36 અને ત્રીજા ચોથા કોલમની અંદર કરવેરા બાદનો રોકડ પ્રવાહ આવશે 54,000 હવે જે આપણે પ્રથમ વર્ષનો ઘસારો જે ગણ્યો તો 36,000 એ આપણે એડ કરી દઈશું અને આમ કુલ રોકડ પ્રવાહ આવશે 90,000 અને એનો વટા અવયવ આવશે 0.909 અને એનું વર્તમાન મૂલ્ય આવશે 81,810 બીજા વર્ષનો જે રોકડ પ્રવાહ છે એ 72,000 છે 72,000ના 40% કરવેરા 28,800 કરવેરા બાદની બાકી આવશે 43,200 જેની અંદર ઘસારો આપણે બીજા વર્ષનો ઘસારો જે ગણ્યો તો 28,800 એ ઉમેરી દઈશું આમ 43,200 વત્તા 28,800 અને એમ કરીને રોકડ પ્રવાહ આવશે 72,000 જે 72,000નો રોકડ પ્રવાહ છે એને એના વટા અવયવ બીજા વર્ષના 0.826 ગુણી દઈશું અને એનું વર્તમાન મૂલ્ય આવશે 59,472 તો આ રીતે બે વર્ષનો આપણે વર્તમાન મૂલ્ય શોધ્યું હવે ત્રીજા વર્ષનું વર્તમાન મૂલ્ય તો ત્રીજા વર્ષનો રોકડ પ્રવાહ તો 54,000 એના 40% લેખે કરવેરા બાદ કરીશું તો 21,600 કર બાદનો રોકડ પ્રવાહ આવશે 32,400 જેની અંદર ઘસારો આપણે ઉમેરી દઈશું 23,040 ત્રીજા વર્ષનો ઘસારો અને એમ કરીને એનો રોકડ પ્રવાહ આવશે 55,440 અને એનો વટાવ અવયવ 0.751 અને એનું વર્તમાન મૂલ્ય આવશે 41,635 આ ત્રીજા વર્ષનું વર્તમાન મૂલ્ય આવ્યું ચોથા વર્ષનો રોકડ પ્રવાહ હતો 36,000 જેની અંદર 40% ઘસારો બાદ કરતા 14,400 કર બાદનો રોકડ પ્રવાહ 21,600 જેની અંદર ઘસારો 18,432 ઉમેરતા 40,032 એ રોકડ પ્રવાહ આવ્યો અને એનું વટા અવયવ છે 0.683 એને ગુણતા એનું વર્તમાન મૂલ્ય 27,342 તો આ રીતે આપણે કોઠો બનાવીને એનું વર્તમાન મૂલ્ય શોધ્યું હવે છેલ્લા વર્તમાન મૂલ્યનો કુલ સરવારો આપણે કરીશું તો 210,259 થયો 210,259 તો આ રીતે આપણે કોઠો બનાવી એ દાખલાની ગણતરી આપણે કરી છે હવે એનો જવાબ નંબર 1 પરતાપ સમય યાને કે પે બેક મેથડ જે મૂડી રોકાણ કરેલું છે એનો પરતાપ સમય કેટલો છે તો એ આપણે એનું જે રોકડ પ્રવાહ જે વર્તમાન ચોખ્ખું રોકડ પ્રવાહ છે એના આધારે આપણે ગણીશું તો મૂડીરોકાણ 180,000નું છે જેની અંદર પ્રથમ વર્ષનો રોકડ પ્રવાહ 90,000 છે બીજા વર્ષનો રોકડ પ્રવાહ 72,000 છે એટલે આમ બંનેનો સરવારો થઈને 1,62,000 થયો કંપનીનું મૂડીરોકાણ 1,80,000 છે યાને કે હજુ પણ ખૂટતા 18,000 એ ત્રીજા વર્ષના રોકડ પ્રવાહમાંથી લાવીશું પણ ત્રીજા વર્ષની કુલ રોકડ પ્રવાહ છે 55,440 એટલે 18,000/55,440 એમ કરતાં 0.32 આવ્યા તો એનો પરતાપ સમય પહેલાં 2 વર્ષ વત્તા 0.32 એટલે એનો પરતાપ સમય 2.32 થયો આ જવાબ નંબર 1 હવે મૂળ રોકાણ પર વર્તદની પદ્ધતિ હવે આ રોકાણ પર વર્તદની પદ્ધતિ માટે આપણે કયો રોકડ પ્રવાહ ધ્યાનમાં લઈએ છીએ તો ખાસ એ તમને ખબર જ છે કે એ કરવેરા બાદનો જે રોકડ પ્રવાહ હોય એ સરેરાશ રોકડ પ્રવાહ આપણે ધ્યાનમાં લઈએ છીએ તો જે કરવેરા બાદનો ચોથું કોલમ એનો જે રોકડ પ્રવાહ હતો એનો કુલ સરવારો હતો 1,51,200 ચાર વર્ષનો રોકડ પ્રવાહ 4 વડે ભાગી દઈએ એટલે એનો જે સરેરાશ રોકડ પ્રવાહ આવ્યો એ 37,800 આવ્યો
હવે આ મૂળ રોકાણ એટલે કેટલું? તો મૂળ રોકાણ એટલે 180,000 એ મૂળ રોકાણ કહેવાય. એની પર વર્તનનો દર કેટલો? તો એનું સૂત્ર આ પ્રમાણે છે. મૂળ રોકાણ પર વર્તનનો દર શોધીએ તો સરેરાશ વાર્ષિક આવક એટલે કે રોકડ પ્રવાહ ભાગ્યા મૂળ મૂડીરોકાણ ગુણ્યા 100, તો 37,800 ભાગ્યા 180,000 ગુણ્યા 100 બરાબર 21%. તો આ મૂળ રોકાણ પર વર્તનનો દર આવ્યો. જવાબ નંબર 3, સરેરાશ મૂડીરોકાણ પર વર્તનનો દર કેટલો? તો સરેરાશ મૂડીરોકાણ એટલે શું? તો કુલ મૂડીરોકાણ ભાગ્યા 2, તો કુલ મૂડીરોકાણ 180,000 હતું ભાગ્યા 2, તો બરાબર એ 90,000 આવ્યા. હવે જેમ આપણે ઉપર સરેરાશ વાર્ષિક આવક શોધી યાની કે રોકડ પ્રવાહ શોધ્યો એનો એ જ 37,800 ભાગ્યા 90,000 ગુણ્યા 100 બરાબર 42,000 જવાબ આવ્યો. નંબર 4, ચોખ્ખું વર્તમાન મૂલ્યની પદ્ધતિ. તો ચોખ્ખું વર્તમાન મૂલ્યની પદ્ધતિ એટલે શું? તો જે વટાવેલ છેલ્લું કોલમ ખરું એનો કુલ સરવાળો, એટલે કે કુલ વર્તમાન મૂલ્ય એનો સરવાળો હતો 210,259, એમાંથી મૂડીરોકાણ આપણે બાદ કરીશું 180,000 બરાબર 30,259, આ ચોખ્ખું વર્તમાન મૂલ્ય આવે. નંબર 5, નફાકારકતાનો આંક. તો નફાકારકતાના આંકનું સૂત્ર હતું વર્તમાન મૂલ્ય છેદમાં મૂડીરોકાણ, ફરીથી કુલ વર્તમાન મૂલ્ય છેદમાં મૂડીરોકાણ. તો આપણું કુલ વર્તમાન મૂલ્ય હતું 210,259 ભાગ્યા 180,000 બરાબર, એ તમારો જવાબ આવ્યો 1.17. તો આ તમારો નફાકારકતાનો આંક. મિત્રો, આપણે આજે ઓનલાઈન દાખલો ગણવાનો પ્રયત્ન કર્યો છે, તમને કદાચ સમજણ પડી જશે. આપણે ક્લાસની અંદર ઘણા બધા દાખલાઓ ગણાવેલા છે, તેમ છતાં તમને અને ઘણા મિત્રોને કન્ફ્યુઝન હતું કે સર આ દાખલો અમને ઓછો ફાવે છે, તો જરા ગણાવવાનો પ્રયત્ન કરો. તો મેં આ પ્રયત્ન કર્યો છે. મિત્રો, તમને ખબર પડશે. અને તમારે કંઈ પણ પ્રોબ્લેમ હોય તો મને કોલ કરી શકો છો, હું તમને ફોન ઉપર અથવા તો ઓનલાઈન તમને દાખલા ગણાવીશ. આભાર.